એક વર્ષનો પદવિકા અભ્યાસક્રમ એટલે કે ડિપ્લોમા ઇન વલ્લભ વેદાંત એ અભ્યાસક્રમની આપણે શરૂઆત કરી રહ્યા છીએ સૌથી પહેલાં આપણા વિષયને સમજીએ કે વલ્લભ વેદાંત એટલે શું વિષયનો પરિચય પહેલાં મેળવીએ ત્યાર પછી આ અભ્યાસક્રમમાં કોણે જોડાવવું જોઈએ કેવા લોકોએ આ અભ્યાસ કરવો જોઈએ એટલે કે અધિકારીનો નિર્ણય પહેલાં આપણે વિષયનો પરિચય ત્યાર પછી આ અભ્યાસક્રમમાં જોડાનારા જે વિદ્યાર્થી જિજ્ઞાસુ ધર્મપ્રેમી ધર્મ જિજ્ઞાસુ જે કોઈ મનુષ્ય છે જે કોઈ લોકો છે એ આ અભ્યાસક્રમમાં કોણ પાત્ર છે એનો નિર્ણય અધિકારીના નિર્ણયમાં કરવામાં આવે તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વાલ્લભ વેદાંત એટલે શું આપણે બધા જાણીએ છીએ કે જેટલા પણ ધર્મો વેદમાંથી પ્રકટ થયા છે વેદને પરમ પ્રમાણ માનીને જેટલા પણ ધર્મો ભારત વર્ષની અંદર છે એ બધાને આપણે એક સંજ્ઞા આપીએ છીએ સનાતન વૈદિક ધર્મ તો સનાતન વૈદિક ધર્મ અંતર્ગત ઘણી બધી શાખાઓ પ્રશાખાઓ અસ્તિત્વમાં છે આ બધા જે ધર્મો જે છે એનું મૂળ સ્ત્રોત જે છે એ વેદ છે ભારતીય દર્શનની અંદર ભારતીય ધર્મોની અંદર અને ભારતીય વિચારધારાની અંદર આસ્તિકતા અને નાસ્તિકતાની જે પરિભાષા જે છે એ ભગવાનને માનવા કે ન માનવા ઉપર આધારિત નથી આપણી સૌથી મોટી વિશેષતા છે કે ભગવાનને માને એ આસ્તિક ન માને તે નાસ્તિક એ આપણી ભારતીય જે વિચારધારા જે છે એમાં ભગવાનને માનવું કે ન માનવું એના ઉપર આધારિત આસ્તિકતા નાસ્તિકતાનો વિચાર નથી પણ વેદને માનવું કે ન માનવું એના આધારે નક્કી થાય છે કે કોણ આસ્તિક છે કોણ નાસ્તિક છે ભગવાનને કદાચ ન માનતા હોય છતાં પણ વેદને માનતા હોય પરમ પ્રમાણ તરીકે વેદને માનતા હોય એને આપણે ત્યાં આસ્તિક કહેવામાં આવે છે નાસ્તિક નથી કહેવા ભગવાન ઉપર પણ વિશ્વાસ ક્યારે આવશે કે વેદ શાસ્ત્રોમાં વિશ્વાસ હોય તો જ ભગવાનમાં વિશ્વાસ આવી શકે છે વેદાદી શાસ્ત્રોમાં જો વિશ્વાસ ન હોય તો ભગવાનમાં પણ વિશ્વાસ ન આવે એટલે આપણા ચિંતનનો આપણા આપણી વિચારધારાનો અને આપણા શાસ્ત્રીય જે કાંઈ અભિગમ છે એમાં સૌથી મૂળ વસ્તુ આવશ્યકતા છે કે વેદમાં આપણો વિશ્વાસ તો વૈદિક ધર્મ જે છે જે પણ વેદને પરમ પ્રમાણ માને છે પરમ પ્રમાણ વેદને માનીને જે કંઈ ધર્મો અસ્તિત્વમાં છે એ બધા જ સનાતન ધર્મ વૈદિક સનાતન ધર્મ કહેવાય છે હિન્દુ એ આપણી ઓળખાણ છે જ નહીં ક્યારેય હતી જ નહીં હિન્દુ તો ગાળ છે હિન્દુ તો આપણને આપવામાં આવતી એક ગાળ હતી આપણો ધર્મ જે છે વૈદિક સનાતન ધર્મ જે વેદમાંથી પ્રકટ થયેલો છે વેદ એનું મૂળ સ્ત્રોત છે અને સનાતન છે સનાતનનો અર્થ કે જે ક્યારેય પણ એ નાશ નથી થતો ક્યારેય એનો અંત આવતો નથી એ નિરંતર હંમેશ માટે એ ધર્મ છે હતો અને છે અને રહેશે એ સનાતન ધર્મ જે છે એ વેદમાંથી પ્રકટ થાય છે વેદ એનું પરમ પ્રમાણ છે એટલે આપણો આપણો જે વિષય છે એમાં વાલ્લભ વેદાંત એની અંદર વેદાંત શબ્દ જે છે એ પણ વેદને જ ઇંગિત કરે છે અને વેદનો જે અંત ભાગ જે છે એને વેદાંત કહેવાય છે જે વેદની અંદર બે કાંડ છે ચાર વેદ છે એમાં બે કાંડ છે દરેક વેદની અંદર બે કાંડ છે પૂર્વકાંડ અને ઉત્તર ઉત્તરકાંડ પૂર્વકાંડને કર્મકાંડ કહેવાય છે અને ઉત્તરકાંડને જ્ઞાનકાંડ કહેવાય છે જેમ કે શુક્લ યજુર્વેદની કાણવો શાખા એની અંદર ચાલીસ અધ્યાય છે એ ચાલીસ અધ્યાયની અંદર ઓગણચાલીસ અધ્યાય જે છે એ કર્મકાંડનું નિરૂપણ કરે છે અને એક છેલ્લો અધ્યાય જે છે એ ઉપનિષદ છે અને એ જ્ઞાનનું નિરૂપણ કરે છે જ્ઞાનકાંડ છે આ રીતે વેદ બનેલો હોય છે કે વેદની અંદર એક પૂર્વકાંડની અંદર યજ્ઞ સંબંધી મંત્રો એ પૂર્વકાંડમાં રહેલા છે અને ઉત્તરકાંડની અંદર બ્રહ્મ સંબંધી વિચાર બ્રહ્મનો વિચાર તત્વનો વિચાર પરમાત્માનો વિચાર એ વેદના ઉત્તરકાંડમાં હોય છે એને વેદાંત કહે છે આટલે અંતભાગ છે વેદનો અંત ભાગ શીર્ષ ભાગ ઉત્તર ભાગ એને કહેવાય છે વેદાંત આ ઉદાહરણ આપણે જોયું કે કેવી રીતે વેદની અંદર સંહિતા અને ઉપનિષદ કેવી રીતે હોય છે કે શુક્લ યજુર્વેદનું ઉદાહરણ કે શુક્લ યજુર્વેદની અંદર કાણવો શાખા છે અને એ શાખાની અંદર ઓગણચાલીસ અધ્યાય કર્મકાંડનું નિરૂપણ કરે છે અને એક છેલ્લો અધ્યાય જે છે ચાલીસમો અધ્યાય જે છે એને કહેવાય છે ઈશાવાસી ઉપનિષદ એ ઈશાવાસ્ય ઉપનિષદ છે એ एक अध्याय જે છે એટલે અંત ભાગમાં જે કઈ જ્ઞાન આપેલું છે કે ઓમ ઈષાવાસ્ય મિદમ ગુર્વમ યત કિંજ જગત્યામ જગત તેન તક્તેન ભુંજિતા માગદ કસ્ય સિદ્ધનમ તો યા ઓમ ઈષાવાસ્ય મિદમ સર્વમ યત કિંજ જગત્યામ જગત તેન તક્તેન ભુંજિતા માગદ કસ્ય સિદ્ધનમ એટલે ઈષાવાસ્ય થી प्रारंभ થયો એટલે આ ઉપનિષદને કહેવાય છે ઈશાવાસ્યો ઉપનિષદ એવી રીતે કઠો ઉપનિષદ કેનો ઉપનિષદ માંડુક્ય ઉપનિષદ મુંડક ઉપનિષદ આ બધા જ ઉપનિષદો અલગ અલગ વેદમાં એ અંતભાગમાં ઉત્તરકાંડમાં એ રહેલા છે અને એની અંદર પરમતત્ત્વનો વિચાર કરવામાં આવ્યો છે પરમાત્માનો વિચાર કરવામાં આવ્યો છે જેમ કે આ મંત્ર આપણે જોયો હમણાં એ મંત્રમાં આપણો ઉપનિષદ શું કહે છે ઓમ ઈશાવાસ્ય ઇદમ સર્વમ યજકિંચ જગત્યામ જગત ઈશાવાસ્ય એ પરમ તત્વ જે પરમાત્મા જે છે એ આ જગતની અંદર જે કાંઈ પણ છે એમાં એ બધે એ જ વ્યાપ્ત છે ઈશાવાસ્ય મેદમ સર્વ યજકિંચ જગત્યામ જગત આ જગતની અંદર જે કાંઈ પણ ચેતન બધું જ જે કાંઈ છે એમાં એક જ પરમ તત્વ વ્યાપ્ત છે એ પરમ તત્વ બધે જ એમાં વ્યાપ્ત બનેલો છે ક્યારેય પણ તમે આમાં રહેલી કોઈ વસ્તુને પોતાની ન માન્યમાં આસક્ત ન થાઓ મા ગ્રધા કશ્ય સિદ્ધનમ અહીં જે કાંઈ પણ પદાર્થો જે છે તમે પોતાના માની લો છો એને તમે પોતાના ન માનો પણ ભગવાનનો આપેલો એ તેન તક તેને તમે એનો ભોગ કરી શકો છો પણ ભગવાન આ સર્વત્ર વ્યાપ્ત છે બધું જ પ્રભુનું છે અને એ પરમ તત્વે આપેલું છે એ હું ભોગવું છું એવા ભાવથી તમે એને ભોગવો પણ તમે પોતાનું માનીને ક્યારે પણ એમાં પોતાની માલિકી ન જતાઓ એવા આ મંત્રમાં કીધું છે મા કશ્યસિદ્ધ એ ગ્રધા કશ્યસિદ્ધ ધનમ આ કાંઈ જે કાંઈ પણ તમે આ પદાર્થને આ મારું ઘર મારું ધન એ માની લ્યો છો એટલી જ ભૂલ છે બાકી તમે ભોગ કરી શકો છો કારણ કે તેન તક એ પરમાત્મા આપેલું હોવાથી તમે એનો ભોગ કરી શકો છો પણ એ પરમાત્માનું આપેલું છે આ મારું ઘર છે એ આ મારું ધન છે એ પ્રકારની ભાવના છોડો એમાં પહેલાં જ મંત્રમાં આવો વિચાર આપવામાં આવ્યો છે એટલે આ વેદાંતની અંદર આ પરમાત્મા સંબંધી બ્રહ્મ સંબંધી એ પરમતત્વને એ વેદાંત જે છે એ બ્રહ્મ તરીકે નિરૂપિત કરે છે બ્રહ્મનો વિચાર એ વેદાંતનો મૂળ વિષય છે એટલે એ જ્ઞાનકાંડ કહેવાય છે હવે વેદાંત શબ્દ સમજાઈ ગયો કે વેદનો જ અંત ભાગ જે છે ઉત્તરકાંડ જે કે પરમાત્મા પરમ બ્રહ્મ પરમ તત્વ એનો વિચાર કરવામાં આવ્યો છે એ ઉત્તરકાંડ છે જ્ઞાનકાંડ છે એટલે વેદાંત બધા જ વેદાંત બ્રહ્મનો વિચાર કરે છે પરમ તત્વનો વિચાર કરે છે એની અંદર આપણે એક શબ્દ ઉમેરી રહ્યા છે આગળ કે વાલ્લભ વલ્લભનું એટલે વાલ્લભ તો વલ્લભ આપણા આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ એમણે જે વેદાંત સૂત્રો અને ઉપનિષદોનું જે ચિંતન કર્યું અને આપે જે કંઈ એનો સાર સિદ્ધાંતના રૂપમાં તત્વચિંતનના રૂપમાં આપે જે નિષ્કર્ષ એ શાસ્ત્રોનું અધ્યયન કરીને બ્રહ્મસૂત્રો આ વેદાંત જે છે એ ઉપનિષદો દરેક વેદમાં અલગ 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 ઉપનિષદો છે એમાં અલગ અલગ બ્રહ્મવિદ્યાઓનું નિરૂપણ છે એ બધાનું સંકલન વ્યાસજીનો અભ્યાસ કેમ કરવો એ બધા જ ઉપનિષદોનું તત્વોનું સાર કેવી રીતે ગ્રહણ કરવો એના માટે વેદ વ્યાસજી ભગવદ્ જ્ઞાનકલાના અવતાર ભગવાનના જ્ઞાનકલાના અવતાર શ્રી વ્યાસજી વેદ વ્યાસજી એ વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રોની રચના કરી છે અને બ્રહ્મસૂત્રોમાં આ વેદાંત જે છે એમાં આવેલા જે તત્વો જે છે એને કેવી રીતે એનો અભ્યાસ કરવો કે એનો શું નિચોડ છે એનો સાર શું છે એ કેવી રીતે ગ્રહણ કરવું હું એના માટે બ્રહ્મસૂત્રો શ્રી વ્યાસજીએ લેખા છે અને એ બ્રહ્મસૂત્રોને કેમ સમજવા એના ઉપરનું જે ચિંતન દરેક આચાર્યએ પ્રકટ કર્યું એના ઉપરથી અલગ અલગ વેદાંતની આગળ એક એક વિશેષણ વધતું ગયું કે શંકરાચાર્યજીએ જે વિચાર કર્યો આ જ વસ્તુનો બ્રહ્મ વિચાર બ્રહ્મનો જ છે વિચાર બ્રહ્મનો જ છે પણ કઈ કઈ રીતે એ બધા જ એ વેદાંતનો બ્રહ્મસૂત્રોનો વિચાર કર્યો એમાંથી કોઈ સાર પ્રકટ કર્યો એને એના આધારે આગળ એક વિશેષણ વધી જાય છે વેદાંતની આગળ વેદાંત એક જ છે પણ અર્થઘટન અલગ અલગ આચાર્યોએ કઈ કઈ રીતે એ બ્રહ્મને કઈ કઈ રીતે દરેક આચાર્યોએ સમજાવવાનો સમજવાનો વિચાર કરવાનો એ પ્રયત્ન કર્યો એના આધારે કંઈક સાધના પદ્ધતિઓ પણ પ્રકટ થઈ એ બધો જ જે સંગ્રહ જે છે એટલે વલ્લભ એટલે કે શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ એમણે જે નિષ્કર્ષ આ વેદાંત સૂત્રોનો જે પ્રકટ કર્યો જે સાર જે તત્વ આપે જે એમાંથી બહાર પ્રકટ કર્યું છે એને વલ્લભ વેદાંત સંજ્ઞાથી ઓળખવામાં આવે છે શંકરાચાર્યજીએ જે આ વેદાંતનો વિચાર કર્યો અને એમનો દ્વૈતવાદ થોડી થોડી આપણે અત્યારે સમજ પ્રારંભિક સમજ મેળવી રહ્યા છીએ કે શંકરાચાર્યજીનો એ નો સિદ્ધાંત એમણે વેદાંત સૂત્રોમાં આ દ્વૈતવાદનું નિરૂપણ કરીને વેદાંત સૂત્રોને સમજાવ્યા છે એટલે એ વેદાંતને કહેવાશે શાંકર વેદાંત શંકરાચાર્યજીનું એ આચાર્ય શ્રી શંકરનું એ વેદાંતનો અભિગમ જે છે દ્વૈતવાદ એ શાંકર વેદાંત સંજ્ઞાથી ઓળખવામાં આવે છે એવી રીતે પછી રામાનુજાચાર્ય તો રામાનુજાચાર્ય જે વેદાંતનો વિચાર કરીને જે કાંઈ સિદ્ધાંત પ્રકટ કર્યો છે એ કહેવાય છે રામાનુજ વેદાંત મધ્વાચાર્યજીએ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ છે એમણે જે નિરૂપણ કર્યું છે એ વિશિષ્ટાદ્વૈતવાદ ત્યાર પછી મધ્વાચાર્યજી તો મધ્વાચાર્યજીનું જે વેદાંત જે છે એ માધુ વેદાંત કહેવાય છે અને કેવલ દ્વૈત કેવલ અદ્વૈત છે શંકરાચાર્યજીનું આ દ્વૈત છે એકદમ ઓપોઝિટ જે છે કેવલાદ્વૈત કેવલ દ્વૈત અદ્વૈત એટલે એક એકતા દ્વૈત એટલે જુદું હોવું તો એ મધ્વાચાર્યજીનું એ વેદાંત જે છે એ માધુ વેદાંત કહેવાય છે એવી રીતે નિમ્બાર્કાચાર્ય એ સૂત્રો પર ભાષ્ય લખ્યું નથી પણ પાછળથી એમના સંપ્રદાયમાં પ્રકટ થયું એ નિમ્બાર્ક વેદાંત તરીકે આપણે કહી શકીએ જેને આપણે કહીશું સ્વાભાવિક દ્વૈતાદ્વૈતવાદ યા દ્વૈતાદ્વૈત એ નિમ્બાર્કનો મત છે તો એ દ્વૈતાદ્વૈતવાદ જે છે એમનો મત છે ભાષ્કરાચાર્ય એમનો ઔપાધિક દ્વૈતાદ્વૈતવાદ એ ભાસ્કરનો એ છે તો બધા જ આચાર્યોએ ત્યાર પછી આગળ જતા ચૈતન્ય મહાપ્રભુએ વેદાંત સૂત્રોનું ભાષ્ય લખ્યું નથી પણ એમના સંપ્રદાયમાં પાછળથી પ્રકટ થયું એ અચિંત્ય ભેદવાદ અચિંત્ય ભેદવાદ એ ચૈતન્ય મહાપ્રભુનો એ વાદ છે આ દરેક પાછું દરેકે વેદાંતનો જ વિચાર કર્યો છે અને વેદાંતના વિચારમાંથી એમનો જે નિષ્કર્ષ જે છે એમના આધારે અલગ અલગ આ વાદનું પ્રણયન થયું આ બધું જ પર્યાવરણની અંદર આપણો જે વાલ્લભ વેદાંત છે એની વિશેષતાનું કઈક આપણે અવગાહન કરવું જોઈએ કે ભાઈ આપણે જે વાલ્લભ વેદાંત કહીએ છીએ જેમ રામાનુજનો મત છે વિશિષ્ટાદ્વૈતનો મત છે શંકરાચાર્યનો એક કેવલાદ્વૈત મત છે આપણી સંજ્ઞા આ દ્વૈત અને અદ્વૈતના આપણી સંજ્ઞા જે છે વાલ્લભ ને લોકો શુદ્ધાદ્વૈત તરીકે ઓળખે છે હકીતમાં આપણા આચાર્યોએ શ્રી વલ્લભાચાર્યને આને શુદ્ધાદ્વૈત સંજ્ઞા આપી નથી આપણી સંજ્ઞા છે સાકાર બ્રહ્મવાદ જે શ્રી ગુસાઈજીએ આપણા વાદને સમજાવવા માટે શુદ્ધાદ્વૈત વાદ તરીકે આપણી પ્રસિદ્ધિ બહુ પાછળથી થઈ છે પણ પહેલાં આપણા જે તત્વદર્શનને સાકાર બ્રહ્મવાદ જે શ્રી ગુષાજી સરોત્તમજીમાં પણ આજ્ઞા કરે છે સાકાર બ્રહ્મવાદ એક સ્થાપકો વેદ પારગ તો સાકાર બ્રહ્મવાદ તરીકે આપણી ઓળખાણ આપણા વાલ્લભ વેદાંતને આપણે સાકાર બ્રહ્મવાદ તરીકે ઓળખીએ છીએ તો આ પર્યાવરણ છે કે જેમાં બધા આચાર્યોએ વેદાંતનો વિચાર કર્યો છે કોણ સાચું છે કોણ ખોટું છે એ બહુ મહત્ત્વનો વિષય જ નથી કયો માર્ગ ઉત્તમ છે કયો માર્ગ ઉત્તમ નથી કે કનિષ્ઠ છે એ ક્યારેય વિચાર હોતો નથી પણ વેદાંતમાં એક જ તત્વનું નિરૂપણ થાય છે એ છે પરમ તત્વ એ પરમ બ્રહ્મ પરમાત્મા જે પરમ કાષ્ઠાપનનો વસ્તુ છે કે જેને ઉપનિષદ કહે છે કે પરમ તત્વ શું છે તો કહે છે યતો વા ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત્્ય સંવિશંત તદ તદ્દ્રહ્મેતી એક એવું પરમ તત્વ છે કે જેની અંદરથી આ સૃષ્ટિ બધી પ્રકટ થાય છે કોટી બ્રહ્માંડ

અંતે જેમાં લય પામી પ્રયાણ કરી જાય છે બધું બધું જ જ એ જે છે આ સૃષ્ટિ કોટી સૃષ્ટિની આ સૃષ્ટિ જે છે જળ જીવાતમાં જીવો એમાં જળ પદાર્થો આ બધા જ એક જ તત્વમાંથી પ્રકટ થાય છે તેમાં જ સ્થિત રહે છે અને તેમાં જ અંતે પાછા પ્રયાણ થઈ અને લય પામે છે તો આ એક જ તત્વ એવું છે કે જે એક જ છે એના સિવાય બીજું કંઈ છે જ નહીં તો એ તત્વ જે છે એને બ્રહ્મ કહેવાય છે અને એ વેદાંતનો મૂળ વિષય બ્રહ્મ હોય છે એ બ્રહ્મનું જ ચિંતન કરવામાં આવી રહ્યું છે બીજી એક વાત કે આજના પાશ્ચાત્ય ધર્મોના પ્રભાવને કારણે આજે આપણે બ્રહ્મ છે એ પુરવાર કરવું પડે લોકોને સમજાવવું પડે કેમ ભગવાન છે કેમ બ્રહ્મ છે એ આપણે અત્યારની લાચારી કહેવાય અત્યારની આપણી દુઃખદ પરિસ્થિતિ કે આપણે બ્રહ્મને સમજાવવું પડે આપણે એમ કહેવું પડે કે ભાઈ હું પુત્ર છું તો પિતા છે આ એવી વાત થઈ ગઈ કે લોકો આજે ભણી ગણીને પાશ્ચાત્ય શિક્ષણ આંગ્લ ભાષાનું શિક્ષણ મેળવીને એને એમ સમજાવવું પડે કે બ્રહ્મ છે કેવી રીતે છે ભગવાન છે તો કેમ છે શું કામ છે એની દાખલા દલીલોથી એને સમજાવવું પડે એ અત્યારની લાચારી કહી શકાય પણ જે વેદાદી શાસ્ત્રોમાં જેનો વિશ્વાસ છે એને આ વિષય તો કોઈ ચિંતા ક્યારેય થતી જ નથી કે બ્રહ્મ છે કે નહીં એને ખબર જ છે કે બ્રહ્મ છે અને કારણ કે એક સાદી સીધી વાત છે કે હું છું આપું અસ્તિત્વ છે તો પિતા તો છે છે ને છે તમે જોયા હોય કે ન જોયા હોય પિતાને ન જોયા હોય બની શકે પણ ન જોયા એનો મતલબ એવો નથી કે પિતા નથી તમે છો એ જ મોટું પ્રમાણ છે કે પિતા છે એની માટે તમને કેવું પડે કે નહીં પિતા કેમ છે મને દાખલા દલીલથી સમજાવો પિતા કેવી રીતે છે આટલી બધી મૂર્ખાઈ થઈ જશે હે એટલે વેદાંતમાં એ વિષય નથી મુખ્ય કે બ્રહ્મ છે કે નહીં પણ એ બ્રહ્મ કેવો છે એની જ્ઞાન શક્તિઓ એની ક્રિયાશક્તિઓ કઈ કઈ છે કેવી છે હે તો એનું નિરૂપણ આ વેદાંત કરતું હોય છે અને વેદાંતમાં એનો જ વિચાર કરવામાં આવતો હોય છે કે બ્રહ્મની ને અને ક્રિયાશક્તિઓ બ્રહ્મ કેવો છે હં એનું સ્વરૂપ શું છે એનું એ બ્રહ્મને કેવી રીતે માણવો કેમ સમજવું કેમ એ બ્રહ્મની પ્રાપ્તિ કરવી કેમ એ બ્રહ્માનંદને માણવો એમાં કેમ પાછું સ્થિત થવું એ બ્રહ્માનંદની અંદર આ બધા વિષયો બ્રહ્મવિદ્યાના અને વેદાંતની અંદર આ બધા વિષયો છે દરેક આચાર્યોએ એનો વિચાર કરેલો હોવાથી એ આપણી એક વૈભવ છે આપણા તત્વદર્શનનો ભારતીય જ્ઞાનના ભંડારનો આ વૈભવ છે કે અલગ અલગ આચાર્યોએ બ્રહ્મનો એક જ તત્વનો અનેક રીતે એનો વિચાર કર્યો છે આ ભારતમાં જ શક્ય છે કે જ્યાં બધા જ અલગ અલગ પરસ્પર વિરોધી મત પણ એકસાથે રહી શકે આ બ્રહ્મ એવો છે કે પરસ્પર વિરોધી ધર્મોને પોતાનો આશ્રય એનો બધાનો એ આશ્રય બની શકે છે એટલે બ્રહ્મ વિશે અલગ અલગ પ્રકારનો જે વિચાર જે છે એ બધાએ કર્યો છે અને ભારત જ એવો દેશ છે કે જેની અંદર મુક્ત રીતે એકબીજાના વિરોધી મતની પણ મુક્ત રીતે ચર્ચા થઈ શકે બાકી ની વિરુદ્ધ કોઈ બોલી શકે નહીં એના વિચારની વિરુદ્ધ કોઈ બોલી શકે નહીં તો એને મારી નાખવામાં આવે કાપી નાખવામાં આવે એવી રીતે ની વિરુદ્ધ કોઈ બોલશે એ બધા પાપી રહેશે પાપી જ રહેશે હે પણ ભારતની અંદર તો પરસ્પર વિરોધી મતોને પણ બધાએ આનંદથી એની ચર્ચા કરી છે વાદની અંદર કાંઈ ઝઘડા ઝઘડીનો એ વિષય નથી હોતો વાદ પણ નો નિર્ણય કરવા માટે પરસ્પર વિરોધી મતો પણ સાથે બેસીને એ તત્વનું ચિંતન કરતા હોય છે વાદનો અર્થ બધાને એમ લાગે છે કે વાદ એટલે પરસ્પર ઝઘડતા હશે વાદનો અર્થ ઝઘડવો નથી વાદનો અર્થ છે કે તત્વનું ચિંતન કરું હું તો બધા પોતાની રીતે પોતાના વિચાર અનુસાર એ તત્વોનું ચિંતન કરે એના કારણે શુદ્ધાદ્વૈત છે દ્વૈતાદ્વૈત છે દ્વૈત છે અદ્વૈત છે ઉપાધિક દ્વૈતાદ્વૈત છે સ્વાભાવિક દ્વૈતાદ્વૈત છે આ બધા જ ભારતીય જ્ઞાન ભંડારનો વૈભવ છે અને આ બધા જ પર્યાવરણની વચ્ચે શ્રી વાલ્લભ વેદાંતનું શું સ્થાન છે આપણે આપણે જેની જાનમાં એના ગીત ગાવા જોઈએ એટલે પહેલા પર્યાવરણનો વિચાર કરીએ કે આ પર્યાવરણની અંદર આપણે બધા જ આચાર્યો પ્રત્યે પૂર્ણ આદર છે સન્માન છે પરસ્પર મતમાં ભેદ મતભેદ છે છતાં પણ વાલ્લભ વેદાંતની વિશેષતા એ છે આપણા આચારચરણની વિશેષતા એ છે કે શંકરાચાર્યના મતથી આપ સંમત નથી થતા છતાં પણ આપ કહે છે કે હું શંકરાચાર્યને ભગવાનનો અવતાર માનું છું શંકરાચાર્ય સાક્ષાત ભગવાન શિવ એ શંકર જ એ પ્રકટ થયા છે તો મહાપ્રભુજી એટલો આદર આપી રહ્યા છે કે ભાઈ મતનું ખંડન કરવા છતાં પણ મત સાથે સંમત ન હોવા છતાં પણ કેવળાદ્વિય સાથે સંમત ન હોવા છતાં આપણા મનમાં એ ભ્રમણા છે કે માયાવાદ નિરાકર્તા શરૂવાદી નિરાશ કરતા એટલે માયાવાદને જોયો નથી ને મહાપ્રભુજીને કંઈક ગુસ્સો આવતો હશે દ્વેષ થતો હશે તો મહાપ્રભુજી કહે છે કે ભગવાદ અવતાર છે મત ભલે સંમત છતાં પણ મહાપ્રભુ સન્માન આપી રહ્યા છે કે શંકરાચાર્ય ભગવાનનો એ અંશાવતાર છે શિવરૂપથી અવતારથી પ્રકટ થયા છે અને ભગવાનની જેવી ઈચ્છા છે એટલે જ બધું પ્રકટ થઈ શકે આજે ઘણા લોકો એમ કહે છે કે અલ્લાહની ઈચ્છા વિના કાંઈ ન થાય બધું થઈ રહ્યું છે જે કાંઈ પણ લોકો કુરાનની વિરુદ્ધના લોકો પણ કોઈ છે તે અલ્લાહની ઈચ્છા વગર કેમ પ્રકટ થયા છે તો અલ્લાહની ઈચ્છા એટલો સર્વ સામર્થ્યવાન જો અલ્લાહ હોય તો પછી બીજાને પ્રગટ થવાની છૂટ જ ન હોવી જોઈએ કોઈ બહાર આવી શકવા જ ન જોઈએ એ લોકોની વિચારધારા એ પ્રકારની જ છે કે બધા કાફી છે બધા પાપી છે બીજી એક વિશેષતા ભારતની કે પાશ્ચાત્ય જે કાંઈ આ અને યવનોના જે કાંઈ આ ધર્મો જે છે એ ધર્મોની અંદર મનુષ્ય છે એ પાપને કારણે પ્રકટ થયા છે બધા પાપી છે મનુષ્ય અને એ જ્યારે કુરાનનો અલ્લાહનો અને કુરાનમાં કહેલી વાતનો જ્યારે સ્વીકાર કરશે એ પ્રમાણે આચરણ કરશે ત્યારે પાપમાંથી મુક્ત થઈ જશે નહીં તો બધા પાપી રહેશે બાઇબલ પણ એમ જ કહેવા માંગે છે કે પાપને કારણે બધા આ સૃષ્ટિમાં જેટલા જીવો છે બધા પાપને કારણે આવ્યા છે અને ઈસુ ખ્રિસ્તનો આશ્રય લઈ લેશે તો બધા પાપમાંથી મુક્ત થઈ જશે બાકી બધા પાપી રહેશે નરકમાં જશે ભારતીય તત્વચિંતન ભારતીય દર્શનની વિશેષતા છે કે આપણા ઉપનિષદોની એ મહાનતા છે કે ઉપનિષદોએ ક્યારે એમ નથી તમે પાપને કારણે મનુષ્ય છો ઉપનિષદે કીધું છે કે તમે તો એ પરમાત્માના અંશ છો તમે એ પરમાત્માના અંશ છો આખી સચરાચર સૃષ્ટિ જે છે પરમાત્માના અંશરૂપો છે આટલી દિવ્યતા બતાવી છે પોતાની દિવ્યતા જોવી હોય તો આપણને બતાવે છે કે આપણે એ પરમ અંશ છો કેટલા મહાન છે કે પિતા કોઈક મહાન હોય તો એના પુત્રની કેટલી શોભા હોય કે આના પિતા આવા છે આખી સૃષ્ટિના પિતા પરમ પિતા એવા છે કે જેનું ચિંતન બ્રહ્મરૂપે કરવામાં આવ્યું છે બધા જ બ્રહ્માત્મક છે પાછા બ્રહ્માત્મક છે બ્રહ્મના અંશ છે કાંઈ પાપની કલ્પના નથી કરવામાં આવી કે તે પાપી છે પણ બ્રહ્મના અંશ છે એટલા મહાન છે અને આપણે એ મહાનતા તરફ એ બ્રહ્મ તાદાત્મ્ય તરફ પાછા વળીએ એ બ્રહ્મ સાથે તાદાત્મ્યનો અનુભવ કરીએ કે આપણે બ્રહ્મથી જરા પણ છૂટા નથી એ આ બ્રહ્મવિદ્યાઓ જે છે ઉપનિષદની જે બ્રહ્મ વિદ્યાઓ જે છે આપણને બ્રહ્મ સાથે જોડાયેલા રાખવા માંગે છે એટલે પુષ્ટિમાર્ગમાં પણ દીક્ષા છે બ્રહ્મ સંબંધ એ આગળ આપણે સાધના પદ્ધતિનો જ્યારે વિચાર કરશું ત્યારે એ બ્રહ્મ તો બ્રહ્મ સંબંધ શબ્દ બતાવે છે કે તમે ભૂલી ગયા જ છો તમે માનો છો કે આ દેહ છે એ જ હું છું આ દેહ ઇન્દ્રિયોનું જે માળખું છે એને તમે પોતાની આઈડેન્ટિટી માનો છો ભાગ્યત્મા તમે એનાથી ઘણા બધા મહાન છો એક અંદર જે જીવાત્મા છે ભગવાનનો શાશ્વત અંશ છે અને એ જીવાત્મા પાછા પરમાત્મા પોતે બિરાજી રહ્યા છે આટલી મહાનતા છે એક આપણી પર્સનાલિટીની વ્યક્તિત્વની એ ઉપનિષદ સમજાવે છે આપણને કે એક તો તમે ખાલી આ દેહનું જે માળખું ધારણ કરી રાખ્યું છે એટલા જ તમે છો એ માની લેવું એ મોટી ભૂલ ભરેલી વાત છે અને શાસ્ત્રોમાં કીધું છે કે પશુ બુદ્ધિ છે પશુને એટલી જ બુદ્ધિ હોય કે આ દેહ ઇન્દ્રિયો જે છે એ જ હું છું એ પશુ બુદ્ધિ છે એ પશુ બુદ્ધિમાંથી બહાર આવવું હોય તો આની અંદર એક પરમાત્માનો એક અંશ રહેલો છે આ માળખાની અંદર આ દેહ ઇન્દ્રિયોના પંચમહાભૂતનું જે આખું આ જે સ્ટ્રક્ચર છે માળખું છે એની અંદર એક ભગવાનનો કોઈક શાશ્વત અંશ બિરાજી રહ્યો છે એને જીવાત્મા રૂપે કહેવામાં આવે છે અને એ જીવાત્માની અંદર પાછા પરમાત્મા બિરાજતા છે આત્મા સો પરમાત્મા એ સિદ્ધાંત નહીં પણ આત્મા માં પરમાત્મા એ સિદ્ધાંત છે કે એ આત્માની અંદર એક પરમાત્મા બિરાજે છે પરમાત્મા આપણાથી જરા પણ દૂર નથી હમણાં જ એક વૈષ્ણવનો ફોન આવ્યો અને એમ કહેતા હતા કે અમારું ઘર એક જ રૂમનું ઘર છે તો ઠાકુરજીની સેવા કરવી બહુ કરીએ જ છીએ પણ બહુ જ અમને સંકોચ થાય છે કે ઠાકુજીને અમારી ત્યાં જ રહેવું અને એક જ રૂમની અંદર ઠાકુરજી બિરાજે મેં કીધું ઠાકુજી રૂમમાં શું તમારા આત્માની અંદર બિરાજેલો છે એની તમે સેવા કરો છો એ બહાર પ્રકટ થયો છે એ તમારા આત્મામાં પણ છે એ તમારું એક રૂમનું ઘર હશે તો એક રૂમમાં બિરાજ છે એક રૂમનું પણ નહીં હોય તો એક રૂમમાં પણ નહીં ઘણા ફરતા રહેતા હતા તો એના ઝાંપીજી લઈને ફરતા રહેતા તો સેવા કરતા હતા પણ તમે પરમાત્મા રૂપે જાણો કે તમારાથી દૂર રહેવાનું જ નથી હે તમારા આત્મામાં જ બિરાજેલો જ છે તો પછી મકાન તો ઘણું બધું મોટું છે એક રૂમ તો ઘણું બધું કહેવાય મોટું હું કારણ કે આત્મા જીવાત્માનો અંદર એક પરમાત્મા બિરાજતો હોય છે તો તમારી સાથે ત્યાં પણ જો રહી શકતો હોય એ બ્રહ્મ સંબંધથી ખ્યાલ આવે આ બ્રહ્મ સંબંધ ઈચ્છાથી ખ્યાલ આવે કે બ્રહ્મસંભ વખતે આ બ્રહ્મના સ્વરૂપમાં ચિંતન જે વાલ્લવ વાલ્લભ વેદાંતનો જે વિષય છે એ વાલ્લભ વેદાંતનો વિષય છે કે આ બ્રહ્મ આ બ્રહ્મને તમે જાણો કે તમારાથી જરા પણ દૂર નથી હે એ ઓતપ્રોત થયેલો છે મહી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે આવ્યા ભગવાન કહે છે કે જે રીતે એક માલામાં દોરો પોરવાયેલો હોય ને બધા મણકાઓ એમાં પોરવાયેલા હોય આખું આ જે જગત જે છે એ મારાથી ઓતપ્રોત થયેલું છે મયી સર્વ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણાય એમ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન આજ્ઞા કરે છે કે બધું જ મારા મય છે અને જે કાંઈ પણ તમે મનથી વાણીથી દ્રષ્ટિથી સર્વ ઇન્દ્રિયોથી જે પણ કાંઈ ગ્રહણ કરો છો એ મારા સિવાય બીજું કાંઈ છે નહીં અહમેવ અહમેવ મતો ભગવાન કહે છે શ્રીમદ ભાગવતમાં કે અહમેવ મતો નાન્યદ્દ જે કાંઈ પણ તમે વાણીથી મનથી દ્રષ્ટિથી સર્વ ઇન્દ્રિયોથી જે કાંઈ પણ ગ્રહણ કરો છો મારા સિવાય બીજું કાંઈ ગ્રહણ થતું જ નથી તો અહમેવ મતો નાન્ય જે કંઈ પણ ગ્રહણ થઈ રહ્યું છે હું જ છું મારા સિવાય બીજું કંઈ છે જ નહીં આ દ્રષ્ટિ જે છે એ ઉપનિષદોથી પ્રાપ્ત થાય છે વેદાંતનું અધ્યયન કરવાથી પ્રાપ્ત થાય છે આચાર્યનો આશ્રય લઈ અને વેદાંતનું અધ્યયન કરવાથી બાકી તો તમને ભગવાન સિવાયનું જ બધું દેખાઈ રહ્યું છે બ્રહ્મ સિવાય જ બધું દેખાઈ રહ્યું છે બ્રહ્મ તો ક્યાંય દેખાતું નથી એ દ્રષ્ટિકોણ આપી રહ્યું છે આપણું ઉપનિષદ આપે છે આપણું વેદાંત આપણને દ્રષ્ટિ આપી રહ્યું છે કે જે કાંઈ પણ ગ્રહણ થઈ રહ્યું છે ભગવાન સિવાય પરમતત્વ સિવાય બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં એ જ વાત ગીતાથી ભાગવતથી એ જ વાત કહેવામાં આવી છે બાલભ વેદાંતની મહત્તા એ છે કે દરેક આચાર્યનો પોતાનો મત તો છે પણ મોટા ભાગે અનુયાયીઓમાં અનુયાયીઓમાં એ ભ્રમણા હોય છે કે આ જે મત જે છે એના સિવાય બીજું બધું જ પાખંડ છે આપણો જ મત સાચો અનુયાયીમાં એ ભ્રમણા હોય છે દરેક અનુયાયીમાં આચાર્યમાં મત ન હોઈ શકે પણ અનુયાયીઓમાં તો એ ભ્રમણા ઉત્પન્ન થઈ જતી હોય છે કે આ જે મત છે એ જ સાચો મત છે બાકી બધું પાખંડ છે ખોટું છે આ જ મત સાચો છે શ્રી મહાપ્રભુજીની વિશેષતા એ છે કે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે બ્રહ્મ જે છે અનંત મૂર્તિવાળો હોવાથી એ સરોવાદોનો વિષય પણ બની શકે છે છતાં પણ તમે કોઈ એક વાદની અંદર એને ફિક્સ કરી શકતા નથી આ શ્રી મહાપ્રભુજીની વિશેષતા છે મેં જે પ્રકટ કર્યું સાકાર બ્રહ્મવાદ એના સિવાય બ્રહ્મનો કોઈ વિચાર બીજી કોઈ રીતે થઈ શકે જ નહીં એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરતા નથી આપણા આચાર્યજી એમ આજ્ઞા કરે છે કે બ્રહ્મ તો અનંત મૂર્તિ વાળો છે એ સર્વ સર્વવાદોનો વિષય પણ બની શકે છે પણ કોઈ એક વાદમાં એ બાંધાતો પણ નથી તમે બાંધ સાકાર બ્રહ્મવાદમાં પણ તમે એને બાંધવા ચાઓ તમે ખોટું કરી રહ્યા છો કારણ કે આખું ઉપનિષદ જે છે એ બ્રહ્મનું કેવી રીતે વર્ણન કરે છે શું કહેવા માંગે છે ઉપનિષદ કે બ્રહ્મને છે કોઈ પૂરેપૂરો સમજી શકતો નથી પૂરેપૂરો જાણી શકતો નથી એવો એ અનંત છે એ અનંત એવો છે જો અનંત છે તો પછી તમે કેવી રીતે જાણી લીધું બધા કેમ કે મેં જાણી લીધું બ્રહ્મને એ કેમ શક્ય છે બ્રહ્મને પૂરેપૂરો જાણી શકાતો નથી આટલે ઉપનિષદે બહુ સુંદર સિદ્ધાંત બતાવ્યો છે સમજવા જેવો સિદ્ધાંત મહાપ્રભુભજી એ ઉપનિષદની વાતને જ કહી રહ્યા છે કે અનંત મૂર્તિ અનંતમૂર્તિ બ્રહ્મ કુટસ્થમ ચલમ વૃદ્ધ સર્વ ધર્માણાં આશ્રયમ યુક્ત્ય ગોચરમ આ બ્રહ્મનું સ્વરૂપ નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરે છે આપણી ફિલોસોફીનું મૂળ હૃદય હૃદયનું પણ હૃદય કેવું હોય તો આ મહાપ્રભુજીનો શ્લોક છે અવસરમ નાના વાદાનુરોધિત અનંતમૂર્તિ તદ્દબ્રહ્મ કુટસ્થલ વિરૃદ્ધસર્વધર્માણ આશ્રય યુક્ત ગોચરમ સર્વવાદસરમ આ બધા જ વાદ કેવલાદ્વૈત દ્વૈતાદ્વૈત વિશિષ્ટાદ્વૈત શુદ્ધાદ્વૈત આ બધા જ જે વાદો જે છે એ કોઈ પણ વાદ પૂરેપૂરું બ્રહ્મને સમજાવી શકતો નથી સાકાર બ્રહ્મવાદ થી પણ આપણે એજ સમજવાનું છે કે પૂરેપૂરું બ્રહ્મ ને કોઈ જાણી શકતું નથી કારણ કે વેદ પણ એમ કે તમે એમ કે છો બ્રહ્મ આવો છે વર્ણન કરી પાછું કારણ કે ત્રિપાદ ઉદ્ધ ઉદેત શ્રેહા પાન એવું મહાન તત્વ છે એવું આ પરમ તત્ત્વ છે એવું આ તત્વ છે કે સૃષ્ટિના રૂપમાં તો એકાંશ આખી સૃષ્ટિ પ્રકટ થાય છે બાકી તો કોઈ જાણતું જ નથી અને ત્રણ પાદ નથી ત્રિપાદ ઉદે પુરુષ તો જેટલું પ્રકટ થયું છે એ પણ પૂરેપૂરું જાણી શકાતું નથી જેટલું પૂરેપૂરું જે એક અંશ પ્રકટ થયો છે તો એક અંશને પણ પૂરેપૂરું જાણી શકાતું નથી એ તમારે વેદાંતથી સમજવાનું છે કે બ્રહ્મ એવું તત્વ છે કે પૂરેપૂરો જાણી શકાતું નથી હવે કોઈ બ્રહ્મજ્ઞાન ઉપનિષદને ખૂબ વાંચીને છેલ્લે એમ કે અમે બધું જ બ્રહ્મને જાણી લીધું છે તો બસ ઉપનિષદ કહી દે છે હવે આપણને કે યશ્યા મતમ તસ્ય મતમ मतम यस्य अविज्ञातम विजानताम विज्ञातम अविजानताम आ रहस्य जो एम कह जस्या मतम तस्य मतम मतम यस्य अविज्ञातम विजानताम विज्ञातम अविजानताम आ उपनिषद नु रहस्य आप वेदांत विषय शू है હવે કોઈને આપણે અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ તો કોઈને અઘરું લાગે તો અઘરું પણ વેદાંત ભણી રહ્યા છીએ વાલ્લભ વેદાંત ભણી રહ્યા છીએ તો પ્રશ્ન કરીને આપણે આને છોડવું નથી પણ આને સમજવું જ પડશે જો આપણે સાચા અર્થમાં મહાપ્રભુજીના દર્શનને મહાપ્રભુજીના સંપ્રદાયને જો સાચા અર્થમાં સમજીને કોઈ અનુયાયી બનવા માગતા હોય તો શ્રી મહાપ્રભુજીનું આ તત્વચિંતન દર્શન સમજાવ વગર છૂટકો જ નથી અને બીજા કોઈ જિજ્ઞાસુજન છે કે જે મહાપ્રભુજીના તત્વચિંતનને જાણવા ઈચ્છે છે એમના માટે પણ આ વાલ્લભ વેદાંત વિષયને સમજવો આવશ્યક છે એટલા માટે આપણો અભ્યાસક્રમ આ વિશ્વવિદ્યાલય સોમનાથ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય દ્વારા જે ચાલુ થયો છે આપણે આજથી એનો પ્રારંભ કરી રહ્યા છીએ આ પ્રથમ વ્યાખ્યાનથી પણ અઘરું લાગે તો એનો પ્રશ્ન કરવો જોઈએ વારંવાર એ વિષયને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણને જરૂરિયાત જણાવવી જોઈએ કે આ તો સમજવું જ પડશે ને આ સમજાય વગર નહીં જ ચાલે જેમ ધંધો કર્યા વગર ચાલશે જ નહીં કમાયા વગર ચાલશે જ નહીં એવી રીતે પુષ્ટિ માર્ગી બનવા માટે વલ્લભ દર્શનને સમજવા માટે વલ્લભના અનુયાયી બનવા માટે તો આ મહાપ્રભુજીના તત્વચિંતનને સાકાર બ્રહ્મવાદને વાલ્લભ વેદાંતને સમજાવ્યા વગર કોઈ છૂટકો જ નથી સમજવું જ પડશે એટલે બને એટલું સરળતાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છતાં પણ ન સમજાય તો પ્રશ્નો કરીને પણ એ વિષયને વધુ સ્પષ્ટ કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ તો વાલભ વેદાંતની વિશેષતા એ છે કે આપણે એમ નથી કહેતા કે સાકાર જ બ્રહ્મને સમજાવી શકે બીજા કોઈ વાત નહીં તો તો પાછી આ વેદની વાતનું ખંડન થઈ જાય કે જેને એમ માની લીધું કે મેં બ્રહ્મને જાણી લીધો છે એને બ્રહ્મને જાણ્યો નથી યસ્યા મતમ તસ્ય મતમ જેને એમ માન્યું છે કે બ્રહ્મને પૂરેપૂરો જાણી શકાતો નથી એને બ્રહ્મને સમજ્યો છે સમજવાનું એ હતું કે પૂરેપૂરું જાણવાનું નથી ઘણા ઊંધું સમજી જાય છે કે અમે બધુંય સમજી લીધું છે બસ અમે કાંઈ નથી જાણતા એ જાણવાનું હતું ને આખું વેદાંત ભણીને છેલ્લે એમ કે છે અમે અહમ બ્રહ્માસ્મી હવે અમે બ્રહ્મ જ્ઞાની છે તો વેદ એમ કહે છે યશ્યા મતમ તસ્ય મતમ મતમ યશ્ય ન વેદ સ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ આ ઉપનિષદ કહે છે તો ઉપનિષદ એમ કહે છે કે આ ઉપનિષદમાં જે કંઈ વર્ણન કરવામાં આવ્યું છે એમાં શું સમજવાનું હતું કે તમારી અંદર એવું દ્રઢ માન્યતા થવી જોઈએ કે બ્રહ્મને આપણે પૂરેપૂરો સમજી શકતા નથી તો એને બ્રહ્મને સમજો છો ખરેખર આ ઉપનિષદની ભાષા કેટલી સુંદર ભાષા છે કે યસ્યા મતમ તસ્ય મતમ જેમ માને છે કે બ્રહ્મને પૂરેપૂરો જાણી શકાતો નથી એને બ્રહ્મને ખરેખર સમજો છે મતમયસ્ય વેદ સા જેમ માની લીધું કે નહીં અમે બ્રહ્મને જાણીએ છીએ તો એ બ્રહ્મને જાણતો નથી કારણ કે બ્રહ્મ જે છે અવિજ્ઞાતમ બીજાતામ કે જે પોતાને જાણકાર માને છે એનાથી એ પૂરેપૂરો જણાયો નથી પણ જેને સરેન્ડર થઈ ગયો છે શરણાગત થઈ ગયો છે કે આને કેવી રીતે પૂરું જાણી શકાય નહિતી નહીતી એનો કોઈ અંત જ નથી એના મહાત્મ્યનો એનો કોઈ અંત નથી એવું જેને સમજાણું છે એને ખરેખર બ્રહ્મને સમજી લીધો છે તો વિજ્ઞાતમ અવિજાન હતા જેમ કે અમે બ્રહ્મ ને સમજી શકીએ નહીં કેમ સમજી શકીએ કેમ જાણી શકીએ આ પરમ તત્વને આપણી ક્ષુદ્ર બુદ્ધિ થી આ પરમ તત્વ કેમ સમજાય એટલે એવું જેને ભાન થયું છે વેદાંત સમજીને એને ખરેખર વેદાંતને ભણી લીધું છે જેને ખરેખર એવું ભાન થયું છે કે આ બ્રહ્મને પૂરેપૂરો કેમ સમજવું કેટલો મહાન છે કેટલો વિશાળ છે કેટલો અનંત મહાત્મ્ય વાળો છે આ બ્રહ્મ એને આપણે કેમ જાણી શકીએ બસ વેદાંત તમે બરાબર ભણી લીધું છે આપણે આ ભણવાનું છે ઘણા એવી ભ્રમણા ન થઈ જાય કે અમે જ્ઞાતા થઈ ગયા વેદાંતના એના માટે આપણે ભણીએ છીએ નહીં સમજવાનું એ છે કે બ્રહ્મણી સામે આપણે કેટલા ક્ષુદ્ર છીએ કેટલા અંશ છીએ અને એ કેટલો મહાન છે પછી આપણો પરમ પિતા જેના આપણે અંશ છીએ અંશનું પણ ગૌરવ છે આપણને કે એના અંશ છે આપણે પાપી નથી પાપને કારણે ભૂતલ ઉપર નથી આવ્યા બ્રહ્મના રમણાર્થ આ સૃષ્ટિ પ્રકટ થઈ છે બ્રહ્મે પોતાના આનંદનું ઉચ્છલન કર્યું છે એવી આપણી દિવ્ય ઉદ્દાત્ત ભાવના આપણા વેદાંતમાં અંદર અને વેદની અંદર આવી ઉદ્દાત ભાવના ભરેલી છે કે આખી સૃષ્ટિએ ભગવાનનું એક આનંદાત્મક ભગવાનનું આ રમણ માત્ર છે આનંદનું ઉચ્છલન માત્ર છે અને કોઈ પાપને કારણે બધા પ્રકટ થયા છે જીવો એમ નહીં પણ એ બ્રહ્મ પોતે જળ અને જીવ પોતે બહેનો છે આ વાલ્લભ વેદાંત નો આપણો વિષય છે કે આ જળ જીવાત્મક સૃષ્ટિ પણ બ્રહ્મ જ છે એટલે વાલ્લ વેદાંતની વિશેષતાઓ જોઈએ તો એ વિશેષતાની અંદર એક વિશેષતા એવી છે કે સર્વવાદાનવસરમ નાના વાદાનુરૂ તદ્દ અનંત મૂર્તિ તદ્દ બ્રહ્મ કુટસ્થમ ચલમ એવ ચ અને વિરુદ્ધ ધર્માણામ આશ્રયમ યુક્ત ગોચરમ કોઈ પણ વાદ જે છે એ પૂરેપૂરો બ્રહ્મને સમજાવી શકતો નથી વેદ પણ પોતે એમ કહે છે અમે ને તમે વેદમાંથી તમે કેવી રીતે સમજી ગયા વેદ એમ કહે છે કે અમે પૂરેપૂરું વર્ણન કરવા સમર્થ નથી એવું અમે કહી રહ્યા છીએ તમે વેદને સમજી મેં પૂરેપૂરો જાણી લીધો તો સર્વવાદા નોસર આ વાત ક્યાંથી આવી છે મતમ તસ્ય મતમ મતમ યસ્ય વેદ ઉપનિષદમાંથી આવી છે કે ભાઈ સર્વવાદાનો અવસર નાના વાદા નરોધ કોઈ પણ વાદ સમજી શકાય કેવલાદ્વૈત જેવો જ બ્રહ્મ છે નહીં વિશિષ્ટાદ્વૈત છે એ જ બ્રહ્મનું સાચું રૂપ છે નહીં પણ બીજી વિશેષતા એ છે કે બ્રહ્મ એ દરેક વાદની ચોખટમાં પોતે ફિક્સ થઈ શકે છે દરેક વાદ જે છે વિશિષ્ટાદ્વૈત પણ બ્રહ્મ નિરૂપણ કરી શકે છે બ્રહ્મનું નિરૂપણ થઈ શકે એવી રીતે કારણ કે બ્રહ્મ એવો બની શકે છે એ વાદમાં ગોઠવાઈ શકે સર્વ જગ્યાએ એ ગોઠવાઈ શકે છે કારણ કે બધું એ બહેનો છે તો આકાશ જે છે એમાં તમે જેટલી બારી મૂકો એમાં આકાશ આવી શકે છે પણ બારીમાં દેખાય એટલું જ આકાશ નથી આ આપણો વેદાંત છે વેદાંત આમ કહેવા માંગે છે વલ્લભ વેદાંત આ વલ્લભ વેદાંત એમ સમજાવવા માંડે છે કે બારી તમે મૂકી છે આકાશ એમાં આવ્યું છે કારણ કે આકાશ જે છે એમાં એમાં બારીની અંદર આવી શકે છે પણ તમને એમ લાગે નહીં મારી બારી છે એટલું જ આકાશ જેટલું મને દેખાઈ રહ્યું છે એટલું જ આકાશ છે તો તમે યસ્યા મતમ તસ્ય મતમ મતમ તસ્ય મતમ મતમ તસ્ય યસ્ય વેદ સ વિજ્ઞાતમ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ આ વેદનો સિદ્ધાંત છે કે ભાઈ એ બધું બની શક્યો છે એટલે એ દરેક વાદમાં ફિક્સ બેસી શકે એટલું એનું સામર્થ્ય છે કે દરેક વાદમાં એ ફિક્સ બેસી શકે પણ એવી તમે ભ્રમણા ઉત્પન્ન કરો આ ભ્રમણા જ થશે કે આ વાદ હોય એટલો જ બ્રહ્મ એવો જ બ્રહ્મ અને બીજો એ બ્રહ્મ નથી તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નાના વાદાનો રોધી પણ છે અને સર્વ વાદા અનવસર છે પાછું વિરુદ્ધ ધર્મ આવી ગયું પરસ્પર વિરુદ્ધ ધર્મો બધા એક સાથે જેની અંદર રહી શકે વિરુદ્ધ સર્વ ધર્માનામ આશ્રયમ યુક્તિ ગોચરમ યુક્તિથી બ્રહ્મ સમજાતો નથી કારણ કે યુક્તિથી કોઈ એવી યુક્તિ નથી જે બ્રહ્મને સમજાવી શકે યુક્તિથી અગોચર તત્વ છે એ બ્રહ્મ છે એટલે એ શાસ્ત્રથી જ સમજાય છે વેદથી ઉપનિષદથી શાસ્ત્રોથી જ એ બ્રહ્મને સમજી શકાય છે બાકી બ્રહ્મને કોઈ સામાન્ય યુક્તિથી બ્રહ્મ સમજી શકાતો નથી એટલે શાસ્ત્રિક અધિગમ્ય પ્રમેય આ કેવળ શાસ્ત્રથી જ સમજી શકાય એવો વિષય એ બ્રહ્મ છે અને આપણા વાલ્લભ વેદાંતનો વિષય પણ આ પરમ બ્રહ્મ જ છે આ એક વિશેષતા કે મહાપ્રભુજી બીજા આચાર્યનો શું મત છે મોટા ભાગે આચાર્યની વાત ન કરે અનુયાયી મત એવી મત હોય છે કે અમારો જે સંપ્રદાયમાં લો જે સિદ્ધાંત છે એ જ પરમ સત્ય અકાટ્ય સિદ્ધાંત તો આ જ છે બાકી બધા જ ખોટા મહાપ્રભુજી ખંડન કરીને પણ એમ કહે છે કે બ્રહ્મની ઈચ્છા હોય બ્રહ્મ તો એ વાદમાં પણ એ વાતથી પણ તમે બ્રહ્મને સમજી શકો કારણ કે બ્રહ્મ જે છે એ વાદમાં ગોઠવાઈ પણ શકે એવું સામર્થ્ય છે અનંત મૂર્તિ એવું સામર્થ્ય છે બ્રહ્મનું કે માયાવાદ દ્વૈતમાં પણ ફિક્સ બેસી શકે દ્વેતાદ્વૈતમાં બેસી શકે દ્વૈતમાં પણ બેસી શકે સ્વાભાવિક દ્વેતાદ્વૈતમાં બેસી શકે ઔપાધિક દ્વૈતાદ્વૈતમાં બેસી શકે તો બધી રીતે એ જે છે એ બ્રહ્મ જે છે દરેક વાદ મહાપ્રભુજી એમ કહે છે મારો જ વાદ સાચો એવું નથી કહેતા કે દરેક વાદ જે છે એ બ્રહ્મ જે છે એમાં નાના વાદાનું રોધિ હોવાથી એ વાદમાં એ ફિક્સ બેસી શકે છે એટલે આ એક વિશેષતા છે બીજી ભારતીય સનાતન ધર્મની પણ વિશેષતા અને આપણી મેન્ટાલિટી જે છે આપણું જે માઇન્ડસેટ છે એની એક વિશેષતા એ છે કે વેદને માનવું આપણે ત્યાં પરમ આસ્તિકતા છે કે વેદને માનવું એ આપણો વિચાર છે પણ જે વેદને નથી માનતા જે વેદ નથી માનતા એ પણ પોતાનો મત ભારતની અંદર પ્રકટ કરી શકા એનો પ્રચાર કરી શક્યા અત્યારે પણ કરી રહ્યા છે સાધના પણ કરી રહ્યા છે જે પાછા વેદને ગાળો દે છે એ પણ સાધના કરી રહ્યા છે પણ એની પ્રત્યે પણ આપણે હંમેશા ઉદાર ચરિત્ર રાખ્યું છે આપણે કે આપણે એમને બધાને કાપી નથી કા મારે એકની કતલ નથી થઈ વેદને ન માનનારાની ભારતમાં કોઈની કતલ થઈ નથી કોઈને મારી નાખવામાં આવ્યા નથી એ પોતાના મતનો પ્રચાર પણ કરી શકે છે અને પાછા આપણે ઉપનિષદ એમ કહે છે કે આપણે એમ નથી માનતા કે જે વેદ ન માનનારા બાજે બ્રહ્મ નથી એ પણ બ્રહ્માત્મક છે આપણી બ્રહ્માત્મક વિચાર ત્યાં સુધી જઈ રહ્યો છે કે કદાચ જૈન છે બૌદ્ધ જે છે કે જેમણે વેદનું ખંડન કર્યું છે પણ છતાં એ બ્રહ્મ નથી હે એ બ્રહ્માત્મક નથી એવું આપણે ક્યારેય કહેતા નથી એટલે અને હજી એક્સટેન્ડ કરવું હોય હકીકતમાં વેદને ન માનનારાઓ પણ એ જેનું પણ નિરૂપણ કરી રહ્યા છે એ છે તો બ્રહ્મજ પછી હોય 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 કે કે કર્મનો સિદ્ધાંત બુદ્ધનો શૂન્ય પણ એ પણ બ્રહ્મ છે બ્રહ્મવાદ ની બહાર તો એ જઈ શકતા જ નથી બ્રહ્મવાદ બહાર કોઈ જઈ શકતું નથી કારણ કે ઉપર આપણું એવું વિશાળ દર્શન આપણું ચરિત્ર આપણું ઉદાર ચરિતા નામ તો કુટુંબઘ આપણું ચરિત્ર એટલું એટલું ઉદાર બનાવ્યું છે એટલું મહાન બનાવ્યું છે આ વેદાંતે આ ઉપનિષદે કે આપણે દરેક જગ્યાએ બ્રહ્મને જ જોઈ રહ્યા છે સર્વરૂપે આપણે બ્રહ્માત્મક સૃષ્ટિ જોઈ રહ્યા છીએ ઈશાવાસ્યવિદમ સર્વમ યતકિન જગત્યામ જગત આખું આ બ્રહ્મથી જ વ્યાપ્ત છે અને જે એમ સમજી જાય છે કે આ જગત આખું બ્રહ્માત્મક છે બ્રહ્મથી વ્યાપ્ત છે અને એ બ્રહ્મ તાદાત્મ્યનો જે અનુભવ નિરંતર કરે છે એની માટે કોઈ શોખ કોઈ મોહ કાંઈ બાકી રહેતો નથી એ આનંદમાં સ્થિત થઈ અને અમૃતત્વની પ્રાપ્તિ કરે છે આ ઉપનિષદનો આપણો સાર ગર્ભિત જે વિચાર જે છે એમાં સ્થિત થઈ જવું એ બ્રહ્મમાં સ્થિત થઈ જવું અને બ્રહ્મનું નિરંતર ચિંતન કરવું અને સર્વને એ બ્રહ્માત્મક જુઓ એનાથી તાદાત્મ્યનો અનુભવ કરવો એ તાદાત્મ્ય એવું થઈ જાય પછી કોઈ શોખ કે મોન કારણ કે સચ્ચિદાનંદ છે બ્રહ્મ આનંદમય છે એ આનંદમાં કોઈ સ્થિત થઈ જાય તો પછી એ આ દે એના રહેલા અહંતા મમતાત્મક સંસાર પ્રપંચ પ્રપંચની સ્મૃતિ એ બધાથી પર થઈ અને એ બ્રહ્મમાં સ્થિત થઈ જાય તો ઉપનિષદ આપણને આ જે દલદલમાં આપણે ફસાયેલા છીએ કિચડમાં સંસારના અહંતા મમતાના કિચડમાં ફસાયેલા છીએ તો આ વેદાંત આપણને એ બ્રહ્મના અંદર સ્થિત કરી દે છે એ આપણું વેદાંતને ઉપનિષદોની આ દેન છે કે ઉપનિષદોએ આપણને આવી દ્રષ્ટિ આપેલી છે જેના કારણે આપણે કોઈ શોખ કોઈ મોહ એમાંથી બહાર આવી અને એ બ્રહ્મના આનંદનો જ નિરંતર આપણે અનુભવ કરી શકીએ છીએ અને એના માટે બધા આચાર્ય ચરણોએ જેટલા પણ આચાર્યો પ્રકટ થયા એમણે એ જ પ્રયત્ન કર્યો કે બ્રહ્મને સમજવામાં આવે જે ઉપનિષદોનું જે તત્વ જે છે બ્રહ્મ જે છે એને આપણે સમજીએ અને એમને જાણીએ અને એના અંશ તરીકે પોતાનો અનુભવ કરી છે એના કારણે એમાં તાદાત્મ્યનો અનુભવ કરી તાદાત્મ્ય એટલે કે એની સાથે જોડાયેલા નિરંતર જોડાયેલા છે એનાથી આપણે દૂર નથી એવો અનુભવ કરીએ ત્યાર પછી કોઈ ભય કોઈ શોખ કોઈ મોં કોઈ દુઃખ ક્યારે પણ પછી એને બંધન કરતાં બનતું નથી અને જે ચક્ર ચાલી રહ્યું છે આ જન્મમરણનું દુઃખ દુઃખરૂપ ચક્ર જે છે એમાંથી પણ ત્યારે જ બહાર નીકળી શકાય કે કોઈ બ્રહ્મને જાણે અને એ બ્રહ્મમાં સ્થિત થાય એ બ્રહ્મનો અનુભવ કરે આ ઉપનિષદોનો આપણને જે વિચાર જે આપણા આપ્યો છે એનો બધા આચાર્યો એ જ રીતે વિચાર કર્યો છે અને દરેકે જીવાત્માને એના મૂળ ઉદ્ધારનો કોઈ રસ્તો પછી કોઈ મોક્ષના રૂપમાં હોય કે કોઈ પણ રૂપમાં હોય કે જેમણે જે બ્રહ્મભાવની સ્થિતિમાં હોય પણ આમાંથી એમને બહાર કાઢી અને એ બ્રહ્મમાં સ્થિત કારણ કે બ્રહ્મમાંથી પ્રકટ થયેલો જે છે એ બ્રહ્મમાં સ્થિત થઈ જાય ત્યારે જ એ પૂર્ણ રીતે એ આનંદનો અનુભવ કરી શકે આપણા ઉપનિષદોનો આ બધો સિદ્ધાંત છે અને એ શ્રી મહાપ્રભુજીએ ઉપનિષદનો બીજી એક વિશેષતા શ્રી મહાપ્રભુજીના આ વાલ્લભ વેદાંતની એ છે મહાપ્રભુજી ક્યારેય નથી કહેતા કે મારો મૌલિક આ વિચાર છે કે મેં જ પ્રકટ કર્યો છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ શાસ્ત્રોનો આ વિચાર છે આ વેદાદી શાસ્ત્રો જે છે એનું મેં વારંવાર અધ્યયન કર્યું છે એના કારણે જે કંઈ પ્રકટ થયો છે જે સાર આ વેદાદી શાસ્ત્રોએ કહેલી વાત છે એ મારી કહેલી વાત નથી મહાપ્રભુજી આખો સિદ્ધાંત જે પ્રકટ કર્યો છતાં પણ એવો એના પર પેટર્ન દાવો નથી રહ્યો કે આ મારો સિદ્ધાંત છે મેં પ્રકટ કર્યો છે મેં શોધો છે નાની એવું શોધ કોઈ કરી લે તો પણ એના પર પેટર્ન લગાવી દે કે આ મેં શોધ કરેલી છે આ મારી શોધ છે નાનું એવું કાર્ય આપણે કરી લઈએ તમે કે મેં કરેલું કાર્ય છે આ મારું કાર્ય છે મહાપ્રભુજી વલ્લભાચાર્ય ચરણ આટલું ભગીરથ કાર્ય કર્યું આટલા શાસ્ત્રોનું અધ્યયન કર્યું જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે અર્થોઅયમેવ નિખિલરપી વેદવાક્યહી રામાયણે હિ સહિત ભારત પંચરાત્રે અન્ય શાસ્ત્ર વચને સતત સૂત્રે નિર્ણિતય હૃદય ભરણા સદૈવ મહાપ્રભુજી કહે છે કે આજે નિર્ણય કરવામાં આવ્યો છે તો અર્થોઅયમ એવ નિખિલપી વેદવાક્યય સમગ્ર વેદ વચનો જે છે એ બધા જ વેદને જોઈને રામાયણે હી કેટલી રામાયણો એક રામાયણની કેટલી બધી રામાયણો પ્રકટ થાય રામાયણે હી સહિત ભારત પંચરાત્રે મહાભારત નારદ કે જેની અત્યારે પણ સવા બસો સંહિતાઓ પ્રાપ્ત છે નારદ પંચરાત્ર તંત્ર ને મહાપ્રભુ કે છે એ બધું જ મહાભારત અનેક રામાયણો અને અન્ય શાસ્ત્ર વચને બીજા જેટલા પણ શાસ્ત્રો જે છે બધા શાસ્ત્રો નો વચનો વિચાર અને તત્વસૂત્ર વેદાંત સૂત્રો અને સૌથી આ બધાની સંગતિ ભગવાને જે નિર્ણય ગીતાજીમાં કરેલો છે એની સાથે એની સંગતિ જે ભગવાન જગન્નાથજીએ જે નિર્ણય આપેલો છે એની સાથે એ સંગતિ કરીને આખો આ સિદ્ધાંત મેં પ્રકટ કર્યો છે તો મહાપ્રભુજી એમ નથી કહેતા કે મેં એમને મારી પ્રકટ કર્યું છે કે ડાયરેક ભગવાને મને કોઈ અલ્લાહે મને કોઈ ડાયરેક પ્રેરણા આપી છે એવું પણ નથી કીધું મહાપ્રભુ કે જે શાસ્ત્રોમાં કહેલી વાત છે મહાપ્રભુ કહે છે કે આ શાસ્ત્રોનો વિચાર છે અને આ શાસ્ત્રોનો રૂપા સિદ્ધાંત છે કે કૃષ્ણ સેવા કરવી જોઈએ કૃષ્ણ શરણાગતિ કરવી જોઈએ કૃષ્ણ પરમ તત્વ છે વગેરે જે આપણી સાધના પ્રણાલી આવી છે એ આવી છે મૂળ શાસ્ત્રોના મંથનને કારણે આવી છે એટલે મહાપ્રભુજી સેવા કરવા માટે પણ એમ આજ્ઞા કરે છે કે ભાઈ સેવામાં સીધા પ્રવૃત્તિ ન થો પણ શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી હિ કૃષ્ણ હસવ્ય પહેલાં શાસ્ત્રને બરાબર જો સમજો અને પછી કૃષ્ણ સેવા કરો તો પુષ્ટિ માર્ગમાં પણ આપણે વાલ્લભ વેદાંતના અભ્યાસ દ્વારા શાસ્ત્રને બરાબર સમજીએ અને પછી સાધનામાં જોડાઈએ સેવાની કથાની શરણાગતિની સાધનામાં જોડાઈએ તો ધર્મ કે સંપ્રદાય કોઈ હોય એનું બેઝ આ તત્વચિંતન જે શાસ્ત્રનો કેવી રીતે વિચાર કરવામાં આવ્યો એના ઉપર સાધના પ્રણાલી હોય છે સાધનમાં આપણે પ્રવૃત્ત થઈ જાય આપણે પણ આપણે કેના આધાર ઉપર આ સાધના પ્રણાલી ઊભી છે એનો જ્યાં સુધી ખ્યાલ ન હોય ત્યાં સુધી આપણે ક્યારે પણ સાધનાથી ભટકી જવાનો પણ ભય રહેતો હોય છે ખોટા રસ્તે જવાનો પણ ભય રહેતો હોય છે પણ જ્યારે મૂળ તત્વને સમજીને શાસ્ત્રોનો શું અભિગમ છે વિચાર છે એને સમજીને એટલે મહાપુરુષ કહે છે કે સેવા કરો પણ શાસ્ત્રમ અવગત્ય મનોવાક મન વાણી દેહ દ્વારા એ શાસ્ત્રને સમજીને કૃષ્ણ સેવા કરવી જોઈએ કૃષ્ણ સેવા પણ સીધા પ્રવૃત્ત થઈ જવાની જરૂર નથી પણ એની માટે પણ આવશ્યક છે કે આ સાકાર બ્રહ્મવાદને સમજીએ કારણ કે રસ હોય તો એ પણ પાત્ર વિના ન ઠરી શકે તો પાત્ર બહુ જરૂરી હોય છે ભલે દૂધ જ જરૂરી હોય છે પણ દૂધને જો પાત્ર બરાબર ન હોય જો પાત્ર કાણાવાળું હોય તો રસ્તામાં જ એ બધું જ દૂધ ઢોળાઈ જાય જે થેલીમાં આપણે દૂધ લઈને આવીએ છીએ એમાં એક બે કાણા હોય ને આપણે કે દૂધ તો જોઈએ જ છે લઈને આવીએ જ છે પણ ઘરે પહોંચી ત્યાં દૂધ હોય નહીં બધું રસ્તામાં નીકળી ગયું હોય એમ આપણી સાધનાનું પણ એવું થાય કે જો શાસ્ત્રના રહસ્યને સાકાર બ્રહ્મવાદને આપણે જાણતા ન હોઈએ તો બધી સાધના કરવા છતાં આપણે રસ ક્યાં ઢોળાઈ જતો હોય છે ખબર પડતી નથી કે રહે છે કે નથી રહેતું એ કાંઈ ખબર પડ એટલે સાકાર બ્રહ્મવાદ જે છે વાલ્લભ વેદાંત જે છે એને સમજીને આપણી સાધના પ્રણાલીમાં જોડાવાનું હોય છે એટલે એના માટે પણ આવશ્યક છે કે આપણે વાલ્લભ વેદાંત એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતને તત્વચિંતનને આપણે સમજીએ બીજી એક વાત કે મહાપ્રભુજી ભક્તિમાર્ગના આચાર્ય છે નિશ્ચિત છે કે મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદ આધારિત ભક્તિ માર્ગ એ પ્રકટ કર્યો છે પણ વિશેષતા એ છે કે મહાપ્રભુજી એ માગ્યા નથી કરતા કે ભક્તિ માર્ગીઓનો જ ઉદ્ધાર થશે આ વિશેષતા છે આપણા વાલ્લભ મતની મહાપ્રભુજી એમ આજ્ઞા નથી કે ભક્તિ માર્ગી છીએ ભક્તિ કરનારા પણ ભક્તિ સિવાય બીજા બધા જ માર્ગો ખોટા ભક્તિ માર્ગમાં નહીં ચાલે બધાનો નાશ થશે કોઈનો ઉદ્ધાર નહીં થાય તો શ્રી મહાપ્રભુજી ના વાલ્લભ મતને ક્યારે એમ આજ્ઞા નથી કે ભક્તિ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગ ઉદ્ધારના નથી એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા નથી આ મહાપ્રભુજી આજ્ઞા નથી કરતા એનું કારણ પણ આપણું સનાતન ધર્મ છે આ સનાતન ધર્મની અંદર બધા કહે છે કાંઈ નિશ્ચિતતા નથી કોઈ શિવ પરમ તત્વ છે કોઈ કહે છે શક્તિ પરમ તત્વ છે કોઈ કહે છે ગણપતિ પરમ તત્વ છે કોઈ સૂર્યને તત્વ માને તો વિષ્ણુને માની રહ્યા છે આ છે શું બધું આટલે લોકોએ ઘણા પાશ્ચાત્ય દર્શનવાળા જે છે પાશ્ચાત્ય વિદ્વાનો જે છે એને ભારતના બધા જ શાસ્ત્રોના ગ્રંથોને વાંચ્યા પુરાણોને વાંચ્યા છેલ્લે નિષ્કર્ષ શું કે આ લોકોની કોઈ વિચારધારા કોઈ ફિક્સ કોઈ વિચારધારા નથી આ લોકોનો કોઈ વિચાર કોઈ સ્થિર જ નથી ગમે એમ કહી દે છે ગમે કહી દે છે કે ભગવાન છે પરમ તત્વ છે તો વાંચ બધા જ શાસ્ત્રોને ભણીને છેલ્લે શું વિચારે રહ્યો કે આ લોકોનું કોઈ નિશ્ચિતતા નહીં કારણ કે એક શિવને પરમ તત્વ કે એક વૈષ્ણુને પરમ તત્વ કે એક શક્તિને પરમ તત્વ કે તો આ છે શું તો શાસ્ત્રો આપણા જે છે વેદ ઉપનિષદો સ્મૃતિઓ પુરાણ ઇતિહાસ તંત્ર આ બધું જ આપણું જે શાસ્ત્ર જે છે એ આચાર્યના આશ્રય વિના સમજી શકાય જેને આચાર્યનો આશ્રય નથી લીધો એ આમાંથી કોઈ સાર કાઢી શકતા નથી આચાર્ય જ તમને ભગવાન કે છે વેદ તો પ્રકટ થઈ ગયો છે પણ ગતિ તો આચાર્ય બતાવશે એટલે કારણ કે આચાર્યના શરણમાં રહીને જે આ શાસ્ત્રોને સમજે તો જ શાસ્ત્રને આપણે સમજી શકીએ બાકી તો આપણે છેલ્લે બધું વાંચીને પચીસ પચીસ વર્ષ સુધી આ મેક્સ મુલર જેવાએ પચીસ પચીસ વર્ષ સુધી વેદોને છે છેવટે એમ કીધું કે આ બધા ગડરિયાના ગીત છે આ લોકો ભરવાડો બધા બેઠા બેઠા બોલા કરતાં એ વેદ થઈ ગયું હમ વેદમાં કોઈ સિરિયસ વાત જ નથી અને આવું આપણા યુવાનોને બાળકોને નાનપણથી આવું ભણાવવામાં આવે કે ભારતના દર્શનો બધા ભારતીય શાસ્ત્રમાં કોઈ ગંભીરતા છે જ નહીં તો આચાર્ય શાસ્ત્રને જોવા છતાં પણ આચાર્યનો આશ્રય લીધા વગર કાંઈ પણ ગતિ પ્રાપ્ત થઈ શકતી નથી એટલે ભારતીય શાસ્ત્રોને સમજવું હોય તો આચાર્યનો આશ્રય એ આવશ્યક હોય છે અને એ આચાર્યમાં જરા સુધી આપણો વિશ્વાસ નથી દૃઢતા નથી યશ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગૌરવ તસ્ય કથતા અર્થા પ્રકાશંતે તે પ્રકાશંતે પ્રકાશન તે મહાત્મા આ વેદશાસ્ત્ર બધું છે જાણો વાંચો અભ્યાસ કરો પણ જ્યાં સુધી આચાર્યમાં તમને વિશ્વાસ દેવ જેટલો વિશ્વાસ ભગવાન જેટલો વિશ્વાસ આચાર્યમાં એમના ઉપદેશોમાં જો નથી તો તમને ક્યારેય પણ આ વિદ્યાનો તમારા હૃદયમાં પ્રકાશ નહીં રહે વિદ્યાઓ ભણી જતાં પણ છેલ્લે તમે ગડરિયાના ગીત જ કહેશો અને ગડરિયાના ગીત એટલે ભરવાડો બધા બોલતા હોય હી હિ ને હુ હુ ને કરતા હોય ભરવાડો આ વેદ તેમાંથી પ્રકટ થઈ ગયા છે એમ કે છે મેક્સ મુલર મેક્સ મુલર પચીસ પચીસ વર્ષ સુધી વેદને ભરણ્યો છેલ્લે એને ગડેરિયાના ગીત એવું કન્ક્લુઝન આપ્યું તો આચાર્ય દ્વારા શાસ્ત્ર સમજી શકાય આચાર્ય વિના સમજી શકાય નહીં એટલે વાલ્લભ વેદાંત જે છે એ ખાલી પુષ્ટિ માર્ગીઓ માટે જ નહીં પણ શાસ્ત્રોને સમજવા માટે પણ માર્ગદર્શન કરી શકે છે કે શાસ્ત્રને કેમ સમજવું શ્રી મહાપ્રભુજીનો સર્વનિર્ણય ગ્રંથ જોઈએ તો મહાપ્રભુજીએ વેદનો વેદાંગનો પુરાણનો તંત્રનો દરેકનો નિષ્કર્ષ એનો શું અભિગમ છે એનો નિષ્કર્ષ શ્રી આચાર્ય આપેલો છે એટલે શાસ્ત્રોની દ્રષ્ટિ જોવા માટે પણ વાલ્લભ વેદાંતની દ્રષ્ટિથી વાલ્લભ વેદાંતની દ્રષ્ટિથી આપણે શાસ્ત્રના ઉપર પણ એના અભ્યાસ ઉપર પણ પ્રકાશ પડી શકે જે લોકો શાસ્ત્રને સમજવા ઈચ્છે છે એનું માર્ગદર્શન પણ આ વાલ્લભ વેદાંતથી થઈ શકે છે મહાપ્રભુજી જે ભક્તિમાર્ગના આચાર્ય હોવા છતાં ભક્તિ સિવાય બીજા કોઈ માર્ગ નથી એ નથી આજ્ઞા કરતા કારણ કે ભગવાન શ્રીમદ ભાગવતમાં જ આજ્ઞા કરે છે કે યોગસ્ત્રયો મયા પ્રોક્તા નૃણા શ્રેયો વિધિ શ્રેયા કર્મચ ભક્તિશ્ચ નોપાયો અન્ય કુત્રચિત જીવના ઉદ્ધાર માટેના ત્રણ રસ્તા પ્રકટ છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ અને ભક્તિમાર્ગ તો આપણું કેશું ભક્તિ સિવાય બીજા કોઈ માર્ગથી ઉદ્ધાર ન થઈ શકે તો ભગવત વચનનો નો થઈ જશે કે ભાઈ કર્મ જ્ઞાન કોઈ ભગવાન સુધી પહોંચાડનાર માર્ગ જ નથી તો શ્રી મહાપ્રભુજી એ કર્મ માર્ગ સાચું સ્વરૂપ શું કર્મ માર્ગ થી ઉદ્ધાર અને એ ભગવદ પ્રાપ્તિ અથવા કે બ્રહ્માનંદની પ્રાપ્તિ કઈ રીતે કર્મ માર્ગ થઈ શકે સાચો કર્મ માર્ગ શું છે એનું નિરૂપણ શ્રી કરીને બતાવ્યું છે જ્ઞાન માર્ગ કેવો હોવો જોઈએ હોવા છતાં પણ કર્મ ભગવાન સુધી પહોંચાડતા નથી અને સાચો કર્મ માર્ગ શું સાચો જ્ઞાન માર્ગ શું એનું પણ નિરૂપણ શ્રી આચાર્ય કર્યું છે એટલે સાચો જ્ઞાન માર્ગ કોને જાણવો હોય તો પણ વાલ્લભ વેદાંત એના ઉપર પ્રકાશ વાલ્લભ સિદ્ધાંત વાલ્લભ મત એના ઉપર પ્રકાશ ફેંકે છે કે સાચો કર્મ માર્ગ કેવો જોઈએ જ્ઞાન માર્ગ કેવો હોવો જોઈએ ભક્તિમાર્ગ કેવો હોવો જોઈએ તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે એક જ કારિકામાં આપણે જોઈએ કે મહાપુરુષ એક જ કારિકામાં કર્મ માર્ગ નિરૂપણ જ્ઞાન માર્ગનું ભક્તિમાર્ગ નિરૂપણ કરે છે તો જ્ઞાનનિષ્ઠા તદા ગયા સર્વજ્ઞો યદા ભવે કર્મનિષ્ઠા તદા ગયા યદા ચિત્તમ પ્રસિદ્ધ હતી ભક્તિ નિષ્ઠા તદા ગયા કૃષ્ણ પ્રસિદ્ધ હતી સાચા નિષ્ઠ છો ક્યારે કહેવાય કે સર્વજ્ઞો યદા ભવે તમે જ્યારે સર્વજ્ઞ બની જાઓ ત્યારે ત્યારે સાચા સર્વજ્ઞ એટલે બધું જ બ્રહ્માત્મક છે એવું તમે જાણી લો એનો અનુભવ કરો કે આ બધું જ બ્રહ્માત્મક છે સર્વરૂપ ભગવાન બ્રહ્મ જ છે એ બ્રહ્મ જ સર્વરૂપ બયનો છે એવું જ્યારે તમે અનુભવ કરવા માંડો ત્યારે તમે જ્ઞાન નિષ્ઠ થઈ ગયા છો ત્યારે સાચું તમારું જ્ઞાન માર્ગ તમને બ્રહ્મનો અનુભવ કરાવે સર્વત્ર બ્રહ્મનો અનુભવ કરાવે આ જગત આખું મિથ્યા છે એવો અનુભવ નહીં પણ જગત આખું બ્રહ્માત્મક છે એવા તમે સર્વક્ય બની જાઓ તો ત્યારે તમારી જ્ઞાન નિષ્ઠા સાચી કહેવાશે કર્મનિષ્ઠા ક્યારે કે જવાનો ચિત્ત હૃદય અંતકણ શુદ્ધ થઈ જાય ચિત્ત પ્રસન્ન થઈ જાય ઘણા કર્મ કરતા હોય છે પણ ક્લેશપૂર્વક કરતા હોય છે કર્મ કરવામાં ગમે છે કર્મ કરવું પણ ક્લેશ કરે ક્રોધ કરે તો તમે કર્મનિષ્ઠ બન્યા છો તમારું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ ગમે એટલું કષ્ટ સહન કરવામાં પણ તમે કર્મ કરી રહ્યા છો તો કષ્ટ સહન કરવામાં તમને આનંદ આવવો જોઈએ ચિત્તમાં પ્રસન્નતા હોય જોઈએ તો ચિત્તમાં પ્રસન્નતા રહે અંતકરણ શુદ્ધ થાય તો સાચી કર્મમાં નિષ્ઠા એ કહેવાય અને ભક્તિની નિષ્ઠા ત્યારે કહેવાય કે ભગવાન પ્રસન્ન થઈ જાય મહાપ્રભુ કે નિષ્ઠા ત્યારે કે જ્યારે ભગવાન પ્રસન્ન તમે એવા બનો કે જે કૃષ્ણ પ્રસન્ન થઈ જાય તો તમારી નિષ્ઠા સાચી થાય તો માર્ગનું નિરૂપણ પણ મહાપ્રભુજી કરે છે જ્ઞાન માર્ગનું નિરૂપણ પણ કરે છે જ્ઞાન માર્ગથી જીવનો કેમ ઉદ્ધાર થાય કર્મ માર્ગથી જીવનો ઉદ્ધાર કેમ થાય ભક્તિ માર્ગથી કેવી રીતે ઉદ્ધાર થાય તો ભક્તિમાર્ગના આચાર્ય હોવા છતાં સાચા કર્મ માર્ગનું નિરૂપણ પણ કરે છે સાચા જ્ઞાન માર્ગનું નિરૂપણ કરે છે એનાથી પણ બીજી વાત છે મહાપ્રભુજી કે ભગવાનનો કે પરમ તત્વનો આશ્રય લીધા વગર પણ જીવનો ઉદ્ધાર કરવો હોય તો પણ રસ્તો મહાપ્રભુજી કહે છે કે યોગ અને સાંખ્યનો જે માર્ગ જે છે યોગ અને સાંખ્ય માર્ગ કે જેમાં કોઈ પરમતત્ત્વની કૃપા મેળવા વગર જ મુક્ત થઈ જવામાં આવે એનું નિરૂપણ પણ શ્રી મહાપ્રભુજી કરીને બતાવે છે કે કદાચ તમારે કોઈ પરમ તત્વનો આશ્રય લીધા વગર જ કે તમે કોઈ કોઈની દેવની કૃપા કે ઉપાસના કર્યા વગર તમે મુક્ત થવા ઈચ્છી રહ્યા છો તો એના પણ માર્ગ શાસ્ત્રમાં બતાવેલા છે એનું શાસ્ત્રીય સાચું સ્વરૂપ શું છે સાંખ્ય અને યોગનું એનું પણ શ્રી મહાપ્રભુજી એ નિરૂપણ કરે છે આપણને એવું લાગે છે કે મહાપ્રભુજી અન્ય દેવી દેવતાઓને તિરસ્કૃત કરતા હોય કે એના અનુયાયીઓ એવું કરતા હોય એવું લાગતું હોય તો શ્રી મહાપ્રભુજી તો શૈવ તંત્ર અનુસાર શિવજીને પ્રાપ્તિ કેમ કરવી એનો ઉપાય પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે વૈષ્ણવ વિષ્ણુને કેમ પ્રાપ્ત કરવા એમ શૈવ શિવજીને પરમ તત્વ માનીને શિવજીની ઉપાસના કરીને અને શિવ દ્વારા કેવી રીતે મુક્ત થવું હું શિવજીની કૃપા મેળવીને કેવી રીતે મુક્ત થવું એનો ઉપાય પણ શ્રી મહાપ્રભુજી બતાવે છે ટૂંકમાં આ વાલ્લભ મથની વિશેષતા છે કે પોતે કૃષ્ણના ભક્ત હોવા છતાં કૃષ્ણના એ ભક્ત હોવા છતાં શરણાગત ભક્ત હોવા છતાં પણ શિવ પણ મુક્તિદાતા છે એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અતા શિવ વિષ્ણુ જગતો હું તો શિવ પણ જગતનું હિત કરનારા છે અને બીજા દેવી દેવતાઓની પણ સાયુજ્ય શાસ્ત્રી સારૂપ્ય સાલોક્ય એ મુક્તિ પણ પ્રાપ્ત થઈ શકાય છે તો મહાપ્રભુજી કેવલ માર્ગના આચાર્ય હોવા છતાં પણ કર્મ જ્ઞાનનું રૂપણ પણ કરે છે યોગ અને સાંખ્ય માર્ગનું પણ નિરૂપણ કરે છે વૈષ્ણવ તંત્ર અને શૈવતંત્ર અનુસાર પણ કેવી રીતે જીવમુક્ત થઈ શકે એનું પણ નિરૂપણ કરે છે એટલે વાલ્લભ વેદાંત ભારતીય જેટલા પણ સંપ્રદાયો જે છે એની જે સાધના પદ્ધતિ છે એ એની પણ શુદ્ધ અને સાચું સ્વરૂપ શું હોવું જોઈએ એના ઉપર પણ વાલ્લભ મત જે છે એ પ્રકાશ એ છે એટલે એ વાલ્લભ મત દ્વારા બીજા માર્ગના સાચા સ્વરૂપનું પણ જ્ઞાન એ થઈ શકે છે અને શુદ્ધ સાચું સ્વરૂપ શું હોવું જોઈએ એવી રીતે સંન્યાસ મહાપ્રભુજી ઘરમાં રહીને ભક્તિ કરવાની આજ્ઞા કરે છે છતાં પણ સંન્યાસનું સ્વરૂપ શું છે સાચું સંન્યાસનું સ્વરૂપ શું છે કર્મ માર્ગમાં સંન્યાસનું સ્વરૂપ શું છે જ્ઞાન માર્ગ ના સ્વરૂપ શું છે ભક્તિ માર્ગ સંન્યાસનું સ્વરૂપ શું છે તો આપ પુષ્ટિમાર્ગની સાધના ઘરમાં રહીને કરવામાં આવે છે છતાં પણ સંન્યાસનો પણ નિર્ણય આપણે ત્યાં છે કે ભાઈ અહીં સંન્યાસનો તિરસ્કાર નથી સંન્યાસનો પણ અહીં એ સ્વીકાર કરવામાં નથી આવ્યો એવું નથી કેવલ ગૃહસ્થિ ધર્મનો સ્વીકાર કર્યો છે એવું નહીં પણ સન્યાસનું સાચું સ્વરૂપ શું હોય ક્યારે લઈ શકાય કઈ રીતે લેવો જોઈએ કયા હેતુથી લેવો જોઈએ એનો પણ નિર્ણય શ્રી મહાપ્રભુજીએ કરેલો છે એટલે બાલભ મત જે છે આ બધા જ આપણા ભારતીય શાસ્ત્રોના સિદ્ધાંતોને સમજવા માટે વાલ્લભ મત જે છે એ અધ્યયન જે છે એ ઉપયોગી પુરવાર એ થઈ શકે છે એક